પ્રકાશિત કરે અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત

બે હજાર વીસ જાન્યુઆરીની તેરમી તારીખ એટલે કે આપણા લેખક વિનોદ ભટ્ટના જન્મદિવસની સંધ્યાએ આપણે સંસ્મરણોની એક યાત્રા કરી એ વખતે એમ કહેલું કે વધારે સંસ્મરણો આપણે પછી કહીશું એટલે આજે વિનોદ ભટ્ટના સંસ્મરણો છે પણ થોડા વિશિષ્ટ રીતે એટલે આનું શીર્ષક રાખ્યું છે વિનોદ ભટ્ટ અને હું મારા અંગત સંસ્મરણો આજે રજૂ કરવાનો ખ્યાલ છે પહેલવેલું વિનોદ ભટ્ટનું નામ ક્યારે જાણ્યું એ મને બરાબર યાદ છે ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનનો સમય હતો એક આનંદ નામનું સાહિત્યિક માસિક ચાલતું હતું એ એ સમયે અને એમાં એક રૂમાલ નામનો લેખ તે વખત તો એવો હતો કે લેખ પહેલાં વાંચી જઈએ પછી ગમે તો જોઈએ લેખકનું નામ એટલે લેખ વાંચી ગયો મને બહુ જ ગમ્યો હાસ્ય લેખ હતો અને લેખકનું નામ વાંચ્યું તો હતું વિનોદ ભટ્ટ હું બહુ ખુશ થઈ ગયો પણ એ વખતે તો એમ થયું કે આ એ મારા ગામમાં સાવરકુંડલામાં મારા ઘરની નજીક જ એક વિનોદ ભટ્ટ નામના મારા મોટાભાઈના મિત્ર રહે એટલે મને થયું કે એ વિનોદભાઈએ આ લેખ લખ્યો હશે વિનોદ ભટ્ટ નામની બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે એવો તો ત્યારે ખ્યાલ પણ નહીં આવ્યો એટલે હું લાઇબ્રેરીમાંથી સીધો એમને ઘેર ગયો અને મેં એમને કહ્યું કે આ રૂમાલ નામનો લેખ તમે લખ્યો છે આનંદ માસિકમાં એ કે છે કેમ એવો પ્રશ્ન થયો મેં એ મેં કહું કે એના લેખનું નામ વિનોદ ભટ્ટ છે તો એમણે કહ્યું કે એ સાચું હોત કે મેં જ લખ્યો હોત તો સારું હતું પણ મેં કંઈ એ લેખ લખ્યો નથી એ વિનોદ ભટ્ટ કોઈ બીજા હશે પછી તો વાત રહી પણ ઘણા વર્ષો પછી જ્યારે વિનોદ ભટ્ટ સાથે મૈત્રી થઈ ત્યારે મેં એમને કહ્યું કે પહેલવેલો મેં રૂમાલ નામનો લેખ તમારો વાંચ્યો હતો તો એમણે કહ્યું આવો કોઈ લેખ મેં ક્યારેય લખ્યો જ નથી પણ મને પાક્કું યાદ હતું કારણ કે હું વિનોદ ભટ્ટને મળવા ગયો હતો એ વાંચીને ત્યાં અમારે ત્યાં રહેતા વિનોદ ભટ્ટને પણ એમને યાદ નહોતું કે આવો કોઈ લેખ એમણે લખ્યો હોય અને લગભગ બધા લેખોની પ્રિન્ટ્સ એમણે બહુ જીવની જેમ સાચવી રાખેલી પણ આ લેખની પ્રિન્ટ પણ એમની પાસે હતી નહીં પણ પછી આ આ લેખ વાંચ્યા પછી લગભગ ઓગણીસો ચોસઠની સાલમાં વિનોદ ભટ્ટનું એક સંપાદન બહાર પડ્યું ટૂચકાઓનું સંપાદન જોક્સ રંગ વિનોદ એ નામ છે એ અમારે ત્યાં એક સચિન્દ્ર ભટ્ટ સચુભાઈ ભટ્ટ નામથી ઓળખાય અમારા મિત્રને બહુ જ હાસ્ય એમનો જાણે રગે રગમાં વ્યાપેલું એવા હાસ્યકાર લખતા નહોતા પણ વાતે વાતે હસાવે એમના કોઈ મિત્રે આ રંગ વિનોદ એમને મોકલ્યો એટલે ત્યાં પછી એમના ઘેર અમે એનું રીતસર પારાયણ કરેલું એટલે હું વાંચું આ સચુભાઈ બીજા અમારા મિત્રો જાજલભાઈ માધવાણીભાઈ મહેશભાઈ વગેરેમાંથી કોઈ અને રીતસર અમે આ જોક્સ એટલી બધી સરસ સંગ્રહ હતો જોક્સનો બહુ જ આમ અને નામ વિનોદ ભટ્ટ સંપાદકનું એટલે એમની જે હાસ્યવૃત્તિ કેટલી સતેજ હતી ને કેટલી રુચિપૂર્ણ હતી ને કેટલું સૂક્ષ્મ હાસ્ય એમનાની એમને કેટલી પરખ હતી એનો આ પરિચય કરાવે એવું છે પછી તો એમનું પહેલું સુખ તે મુંગીનાર પુસ્તક થયું એ પણ અમે બધાએ વાંચેલું ત્યાં પછી બીજા પણ બે ત્રણ પુસ્તકો થયા પણ એ બધા પુસ્તકો પછી વિનોદ ભટ્ટે ફરી ક્યારેય પુનર્મુદ્રિત ન કર્યા પણ એમને જ્યારે મળવાનું થયું ને વારંવાર મળવાનું થયું ત્યારે મેં કહ્યું કે આ પેલા જોક્સના પુસ્તકો તમે ફરીવાર સંપાદિત કરીને કરો અંગ્રેજીમાં તો આવા દળદાર પુસ્તકો છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ જોક્સ અથવા એશિયન લાફ્ટર એટલે આ આ પ્રકારના જે રમૂજની ચોપડીઓ છે એવી આપણે ગુજરાતીમાં થાય પણ મને એ કહે છે આ મેં હાસ્ય લેખકને બધા ટૂચકાબાજ કહે છે તો જો આ ચોપડીઓ કરીએ ને તો આ છાપ બહુ દ્રઢ થઈ જાય પણ એ પછી ઓગણીસો છાસઠમાં એમની કોલમ શરૂ થઈ સંદેશમાં ઈદમ તૃતીયમ અને એ કોલમ એટલી બધી મને આમ પ્રિય હતી કે અઠવાડિયામાં બીજા રવિવાર સુધીમાં બે ત્રણ વાર વાંચવાનું થાય વાંચવાનું ગમે હું સ્કૂલમાં શિક્ષક હતો રિસેસમાં સ્ટાફના મિત્રો આગળ એમાંની રમૂજો હું કંઈ સંભળાવું આમ બહુ જ મને વિનોદ ભટ્ટનું નામ બિલકુલ ચોંટી ગયું મનમાં આમ તો જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠીના નામો જળહળતા હતા એ વખતે હાસ્ય સાહિત્યના આકાશમાં પણ કોને ખબર કેમ કેટલોક ઋણાનુબંધનો પ્રશ્ન હોય છે એ આકર્ષણ વધારે એ વિનોદ ભટ્ટ માટે મને થયો એ પછી મને એમ થયા કરતું હતું કે આ વિનોદ ભટ્ટને મળવું જોઈએ પણ કોઈની પાસે કંઈ વિગત નહોતી પણ ઓગણીસો સતસઠમાં મેં જ્યારે એમ એની પરીક્ષા આપી રાજકોટમાં ત્યારે આપણા પ્રસિદ્ધ વાર્તાકાર નવલકથાકાર ચરિત્રકાર રજનીકુમાર પંડ્યા એ મારા આદિમિત્ર સાહિત્ય જગતના ઓગણીસો સાહીઠથી અમે પરિચયમાં એટલે એમનું અમે બધા સાથે વાંચતા હતા રજનીભાઈ એમના પત્ની તરુબેન વિષ્ણુકુમાર પંડ્યા નવલકથાકાર તો એક જીભાઈ કરીને એમના મિત્ર હતા બધા વાંચીએ મેં એમને પૂછ્યું કે વિનોદ ભટ્ટ વિશે તમે કંઈ જાણો છો તો કે થોડો પરિચય છે એ અમદાવાદમાં ઇન્કમટેક્સ સેલટેક્સ પ્રેક્ટિશનર તરીકેની એમના પિતાજીની પેઢી છે અને એમની સાથે કામ કરે છે હવે એ સમયે મારા શાળા વેપારીઓના નામો લખતા હતા પછી તો એમણે બહુ જ મોટો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો પણ પ્રારંભમાં એ વેપારીઓનું નામો લખતા હતા ધીરુભાઈ તેરિયા એમનું નામ તો એમને મેં કહ્યું કે આ ઇન્કમટેક્સ સેલટેક્સના પ્રેક્ટિશનર છે તો તમે એમની માહિતી મેળવો અને મારે એમને મળવું છે હવે જોગ તમે જુઓ કે એ ચોપ એના વિનોદ ભટ્ટની પેઢીના જ ક્લાયન્ટ હતા એમના શેઠ અને એ શેઠના ચોપડા બતાવવાનું એ વિનોદ ભટ્ટને જ બતાવવાનું હતું પણ એ ભટ્ટ સાહેબના દીકરા એ રીતે ઓળખે પણ અને વિનોદ ભટ્ટે પોતે લેખક છે એવો પરચો કાંઈ એને આપેલો નહીં એટલે આમ એમને એમ થયું કે આ આપણે કંઈક પછી કહ્યું કે મેં બે ત્રણ જગ્યાએ તપાસ કરી કંઈ માહિતી નથી અને વાત એમ જ રહી ગઈ પણ ઓગણીસો બોતેરમાં કે એકોતેરમાં સૌરાષ્ટ્રના એક અગ્રગણ્ય દૈનિક એન એની જ એક સ્પર્ધાનું આયોજન થયું અને એમાં બધા સાહિત્યના સ્વરૂપો કવિતા વાર્તા નિબંધ નાસ્ય નિબંધ આ બધા સ્વરૂપોની સ્પર્ધા હતી અને એ સમયે ઘણા મોટા ગણા એવા ઇનામો એટલે પહેલું ઇનામ હજાર બીજું ઇનામ પાંચસો પછી ત્રીજું અઢીસો જે વખતે લેખનો પુરસ્કાર પચીસ રૂપિયા મળે ને તો લેખક ધન્ય થઈ જાય એ એવો એ સમયમાં આવા મોટા ઇનામો ગણાય તો આપણા એક હાસ્યલેખક છે પ્રદ્યુમ્ન જોશીપુરા રાજકોટમાં રહે છે એ પ્રદ્યુમ્નભાઈનો કાગળ આવ્યો મારા ઉપર હું સાવરકુંડલામાં એ વખતે કોલેજમાં અધ્યાપક હતો કે રતિભાઈ તમે આમાં ભાગ લેજો પહેલું ઈનામ તમને મળશે ને બીજું મને મળશે પછી એને સમજાવ્યું હતું એનું લોજિક કે આ હાસ્ય નિબંધ સ્પર્ધાના પરીક્ષકો હતા જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી અને સુરેશ દલાલ હવે જ્યોતિન્દ્ર દવેને બકુલ ત્રિપાઠી તો પહેલાં પરીક્ષકો હતા એટલે એ તો કંઈ સ્પર્ધામાં ભાગ લેવાના નહીં વિનોદ ભટ્ટ એ વખતે વિનોદ કથાઓ લખતા હતા લાંબા નિબંધો નહોતા લખતા જોકે એ વિનોદ કથાઓ એટલી ઉત્તમ લખી કે એમણે જ એ શરૂ કર્યું અને એમનાથી જ પૂરું થયું પછી કોઈ એ કક્ષાની વિનોદ કથાઓ આપણા સાહિત્યમાં લખી શક્યા નહીં પણ એ નિબંધો નહોતા લાગતા એટલે ત્રણ ઇનામના આ ત્રણ હકદારો કહેવાય એ વખતે એ ત્રણેય આમાંથી નીકળી જવાને કારણે પહેલું ઇનામ મને મળે અને બીજું પ્રદ્યુમ્નભાઈને મળે એમ એમનું લોજિક હતું અને મેં એ માન્ય રાખ્યું મારા માટે પહેલું ઇનામ એમને માટે બીજું ઇનામ અને સ્પર્ધાનું પરિણામ આવ્યું ચોંકાવનારું આવ્યું પચાસ ટકા સાચા પડ્યા પ્રદ્યુમનભાઈ એમને બીજું ઇનામ મળ્યું પણ મને ન મળ્યું ઇનામ તો ન મળ્યું પણ પહેલી પચીસ જે નોંધપાત્ર કૃતિઓ કહેવાય એની યાદીમાં પણ મારું નામ નોંધ્યું પહેલાં પચીસ મહી એટલે હું થોડો નિરાશ પણ થયો પણ આ નિબંધે મને મોટું ઇનામ અપાયું એ નિબંધ જે મારા પહેલાં પુસ્તક મરક મરકમાં પહેલો જ નિબંધ છે જૂનું એટલું એ એ વખતે લખેલો આ સ્પર્ધા માટે એટલે આમ થોડા સમય તો આમ નિરાશામાં ગયો પણ એકાએક વિનોદ ભટ્ટનો કાગળ આવ્યો અને એણે કહ્યું કે નવચેતનમાં પછી એ લેખ મેં મોકલેલો ને નવચેતનમાં એમણે એ વાંચ્યો તો એમનો કાગળ આવ્યો કે આ તમારો લેખ મને બહુ જ ગમ્યો છે ને હું ગુજરાતની કૃતિઓનું સંપાદન કરી રહ્યો છું ગુજરાતી ભાષાની અને એમાં તમારી કૃતિ લેવાનું મને મન છે તો તમે મને મંજૂરી આપજો એટલે ગુજરાતના તમામ લેખકોનું પ્રતિનિધિત્વ આવે એ પ્રકારનું એ સંપાદન હતું ગુજરાતની હાસ્યધારા એ નામે મને તો આ બહુ મોટું ઇનામ મળી ગયું એવું લાગ્યું કારણ કે સ્પર્ધામાં જો ઇનામ મળ્યું હોત તો એ નવચેતનમાં પછી છપા જ નહીં એ ફૂલછા કે જે દૈનિક હતું કોઈ એમાં છપાય તો આ વિનોદ ભટ્ટના ધ્યાનમાં ના આવે એટલે સ્પર્ધાના ઇનામ કરતાં પણ મોટું ઇનામ એ મને મળ્યું વિનોદ ભટ્ટ સાથેની એ પછી પત્ર વ્યવહાર થોડો થયો એમણે કહ્યું કે પત્ર લખતા રહેજો એમાં એવું થયું કે મેં થોડું અધ્યાપકીય ડાપણ દોળેલું એ ગુજરાતની હાસ્ય ધારા વાંચીને મેં એમને લખેલું કે આટલા આટલા લેખકો રહી ગયા છે આમાં પુસ્તક સારું છે પછી એમણે મને કહ્યું કે આ લેખકો જ નહીં બીજા આટલા લેખકો પણ રહી ગયા છે જેમના માત્ર હું નામ જ જાણતો હતો એમનું મેં કશું વાંચ્યું નહોતું એટલે મને થયું કે આ સેલ ટેક્સ ટેક્સના પ્રેક્ટિશનર આગળ ગુજરાતીનો અધ્યાપક હારી ગયો મારા કરતાં હાસ્ય સાહિત્યનું એમનું વાંચન ઘણું વધારે છે એનો ખ્યાલ આવી ગયો પણ પછી પત્ર તો હું બહુ લખી શક્યો નહીં આવા મોટા લેખકને રોજ આમ નહીં તો હું બહુ પત્ર લખવામાં પાવરતો હતો પણ એમને રોજ એક પત્ર લખી શકું પણ પછી પત્ર લખવાનું તો નહીં બન્યું અને એ રીતે થોડો વખત પાછો ગયો પછી મારે પાછું અમદાવાદ જવાનું જે વખતે હું સાવરકુંડલા કોલેજમાં અધ્યાપક હતો અમારે કોલેજના કામે અમદાવાદ આવવાનું થયું તો એ વખતે મેં મારા શાળાને ફરીવાર કહ્યું કે તમે વિનોદ ભટ્ટને શોધી કાઢો ને ગમે ત્યાંથી એનું સરનામું તો હતું મારી પાસે કારણ કે આરામ ચાંદનીના હાસ્યાંકો છપાતા હતા એમાં અમારી બંનેની કૃતિઓ છપાતી હતી અને આરામમાં એના એનું સરનામું પણ છપાતું હતું એટલે તમે એમ કે શોધી કાઢો એમને તો એમણે કહ્યું કે આજે હું સેલ ટેક્સ ઓફિસમાં જવાનો છું તો પૂછી લઈશ હવે જોગ એ ગયા તો વિનોદભાઈ પાસે ચોપડા બતાવવા માટે પણ વિનોદભાઈને એમણે એમ કહ્યું કે મને જલ્દી તપાસી આપો બીજા ક્લાયન્ટ કરતાં જરા મને વહેલાં તપાસી આપો મારે ઓફિસ બંધ થઈ જાય એ પહેલાં ત્યાં પહોંચવાનું સેલ્ટેક્સમાં તો કે કેમ તો કે એ કે વિનોદ ભટ્ટનો ફોન નંબર જોઈએ છે વિનોદ ભટ્ટ કરીને કોઈ લેખક છે અને એ મારા બનેવી રતિલાલ બોરીસાગર આવ્યા છે એ પણ હાસ્યલેખક છે એમને એમને મળવું છે પણ ફોન કરીને મળાય એટલે એને કારણે મારે અત્યારે ત્યાં જવાનું છે એમણે વિનોદભાઈ એમને પૂછ્યું કે એમ કરો તમારા બનાવીને આવતીકાલે અહીંયા લઈ આવો હું એમને વિનોદ ભટ્ટ પાસે લઈ જઈશ એટલે મારા શાળા કે છે કે તમે ઓળખો છો એમને તો કે હા થોડો ઘણો ઓળખું છું એટલે કે જે તો ફોન કરીને લઈ લેનું એપોઇન્ટમેન્ટ હું એમને કાલે ત્યાં લઈ જઈશ તો કે એવી કંઈ જરૂર નથી મારે પણ એ બાને એને મળાશે તમે હું જ લઈ જઈશ એને હવે મારા શાળાને તો અણસાર સરખો ના આવ્યો કે આ જે વાત કરી રહ્યા છે એ જ વિનોદ ભટ્ટ છે અને વિનોદ ભટ્ટ પણ કંઈક ગમ્મતના મૂળમાં હશે એટલે એમણે એ રહસ્ય અકબંધ રાખ્યું પરિણામ એ આવ્યું કે બીજે દિવસે સાંજે અમે અમને ઓફિસે ગયા એમની ને મને વિનોદભાઈએ કહ્યું કે તમે બેસો આ એક ક્લાયન્ટનું કામ પતાવીને આપણે નીકળીશું એટલે હું બેઠો ચા આવી મારા માટે આવી ક્લાયન્ટ માટે આવી મેં વિનોદભાઈને કહ્યું કે તમારી ચા તો કે હું પાંચ વાગ્યા પછી ચા નથી પીધો આ પાંચ વાગ્યાની બહુ સરસ ગમત છે કે ઘણા વર્ષો પછી એકવાર આવી રીતે એમની ઓફિસમાં બેસવાનું થયું ને મેં પૂછ્યું કે ચા આવી રીતે ને એમને માટે ન આવી ત્યારે હું પહેલી વાત તો ભૂલી ગયો હતો એટલે મેં કહું કે તમારી ચા તો કે પાંચ વાગ્યા પછી હું ચા નથી પીધો મેં કહ્યું પણ હજી મારી ઘડિયાળમાં પાંચમાં પાંચ છે તો કે હા પણ ઓફિસની ઘડિયાળમાં પાંચ વાગ્યા છે ને એટલે આજે અત્યારે ચા ચાબ્યું તો રાતે ઊંઘ ના આવે પણ તે દિવસે આ રીતે બધું કામ પતાવીને અમે નીકળ્યા પથ્થરકૂવા અમદાવાદ ત્યાં એમની ઓફિસ એ વખતે હતી અને એ ઓફિસેથી નીકળીને રિક્ષામાં બેઠા એટલે વિનોદભાઈએ મને પૂછ્યું કે વિનોદભા વિનોદ ભટ્ટ તમારા પ્રિય લેખક છે બહુ પ્રિય લેખક છે મેં કીધું એકદમ પ્રિય લેખક છે એટલે ઘણા વર્ષથી એમને મળવાની મારી ઈચ્છા છે તો મને કહે છે કે જ્યોતિન્દ્ર દવેને બકુલ ત્રિપાઠી એમના કરતાં મોટા લેખક ન ગણાય મેં કીધું ચોક્કસ ગણાય પણ આ તો એવું છે ને અંદર મને અંદરથી એમના માટે ઘણું આકર્ષણ છે એટલે મળવાની બહુ વખતથી ઈચ્છા હતી એટલે આજે તમારા સૌજન્યથી વિનોદ ભટ્ટને મળી શકાશે પછી મને કહે છે એમની કોલમ વિનોદ ભટ્ટની કોલમ તમે નિયમિત વાંચો મેં કીધું નિયમિત નહીં બબ્બે ત્રણ ત્રણ વાર બી વાંચું છું કોઈ વાર એ કે તમને કશું યાદ છે બધી રમું જો એમની કેટલીક મહત્ત્વની મેં કીધું મહત્ત્વની તો બધી મહત્ત્વની જ મને લાગે પણ મને બધું જ યાદ છે અને પથ્થર કુવાથી એમનું જે અત્યારેનું પણ નિવાસસ્થાન ધર્મયુગ કોલોની ત્યાં એમણે ત્યાં સુધી મેં આમ વિનોદ ભટ્ટની ઈદમ તૃતીયમની વાતો જ કરી રાખી એમણે એ સાંભળે રાખી હશે પણ ખરા અને પછી આવી ગયું ઘર વિનો આમ એમ કહેવાય કે વિનોદ ભટ્ટની પાસે મેં વિનોદ ભટ્ટને આખા નાખા ઠાલવી દીધા એવું કહેવાય અને એણે એન્જોય પણ બહુ કર્યું પછી અમે અંદર ગયા મેં કહ્યું અહીં રહે છે વિનોદ ભટ્ટ તો કહે હા પછી ઉપર ગયા અને ઉપર જઈને તે વખતે ત્રીજા માળે રહેતા હતા તો ત્યાં જઈને મને બેસાડ્યો ડ્રોઈંગ રૂમમાં પછી કે બેસો હું વિનોદ ભટ્ટને બોલાવી લાવો એટલે મને થયું કે આ એમના બહુ કોઈ નિકટના પરિચિત હશે પોતાના ઘર પોતાનું ઘર હોય એમ જ વર્તે છે પછી એ અંદર ગયા અને થોડી વારમાં બહાર આવ્યા તો ગયા ત્યારે બુશર્ટને પેન્ટને એવું પહેર્યું હતું આવ્યા ત્યારે જભો લહેંઘો પહેરી રહ્યા એટલે મને જરા નવાય તો લાગી કે આવું મેં ગમે એવા નજીકના મિત્ર હોય પણ એને ત્યાં કંઈ વેશ પરિવર્તન કરવાનું ના હોય પણ હું કંઈ બોલ્યો નહીં બોલી શક્યો જ નહીં પૂછ્યું પૂછી શક્યો જ નહીં મેં એમ કહ્યું કે વિનોદ ભટ્ટ એટલું હું બોલ્યો એટલે એમણે બે હાથ ફેલાવીને કહ્યું વિનોદ ભટ્ટ હાજર છે હું તો એકદમ સ્તબ્ધ થઈ ગયો પછી એકદમ હસી પડ્યો એ પણ હસી પડ્યા મેં કહ્યું કે આવું કેમ કર્યું તમે ત્યાં ત્યાં મને કેમ ના કહી દીધું કે હું જ વિનોદ ભટ્ટ છું મને કહે છે સાચું કહો મેં ત્યાં એમ તમને કહ્યું હોત કે હું વિનોદ ભટ્ટ છું તો મારા આટલા બધા વખાણ કરત મારે મારા વખાણ સાંભળવા હતા એટલે મેં તમને ત્યારે કહ્યું નહીં મેં કીધું આ એ વાત તો સાચી જ છે મને ખબર હોય કે આ વિનોદ ભટ્ટ છે તો સંકોચ થાય પછી એની આગળ વાત કરતી વખતે એટલે આ રીતે નાટ્યાત્મક રીતે વિનોદ ભટ્ટનો પરિચય થયો વિનોદ ભટ્ટ સાથેની આ જે નાટ્યાત્મક મુલાકાત એ આમ તો માન્યામાં ના આવે એવું છે પણ વિનોદભાઈએ પોતે જ આ કથા મારી એન્જોયગ્રાફી મારું જે પુસ્તક છે એની પ્રસ્તાવના વિનોદભાઈએ લખી છે એ એમાં પણ લખી છે અને વિનોદ ભટ્ટે એમની જે આત્મકથા એવા રે અમે એવા એમાં પણ અમારી પહેલી મુલાકાતની કથા લખી છે પણ આ ઘણી વિલક્ષણ મુલાકાત હતી એ પછી ઓગણીસો પંચોતેરની અઢારમી નવેમ્બરે હું સાવરકુંડલા છોડીને અમદાવાદમાં વસ્યો એટલે વિનોદ ભટ્ટ સાથે પરિચય બરાબર થઈ ગયો હતો પહેલી મુલાકાતે જ પછી થોડો પત્રવ્યવહાર પણ થતો હતો પણ પછી અમારું એક નિયમિત મળવાનું શરૂ થયું લગભગ દસ વર્ષ સુધી એમ કહેવાય કે દર રવિવારે એમને ત્યાં બેઠક થાય વિનોદ ભટ્ટનો દરબાર એમ નિરંજન ત્રિવેદી કે અને એમાં હું ને નિરંજન ત્રિવેદી તો અચૂક હોય પછી શેખાદામ આબુવાલા પણ હોય વિનોદ જાની પણ હોય ગિરીશ ભગત પણ હોય એ બધા મિત્રોમાંથી કોઈને કોઈ આવ્યા કરે દર બે પણ અમે બે તો દર રવિવારે બીજા પણ એમના ચાહકો આવે અને રવિવારે આમ બે બે કલાક આમ સરસ રીતે આનંદમાં પસાર થાય હવે એ દરમિયાન એકવાર મેં વિનોદભાઈને કહ્યું કે મારા લેખો એક સંગ્રહ થાય એટલા લેખો મારા થયા છે તો એનો સંગ્રહ કરવો છે પણ ક્યાંય પત્તો પડતો નથી મેં એમને કહ્યું હતું મેં લખ્યું પણ છે કે મધર ઇન્ડિયામાં ગીત આવે છે નગરે નગરી 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 દ્વારે દ્વારે ઢુંઢુરે સાવરિયા એમ હું પ્રકાશકને શોધતો હતો અને એક બે પ્રકાશકને મળ્યો પણ હતો પણ એમણે તો પહેલી જ વાર જાણ્યું કે હું લેખક છું એટલે એ પુસ્તક કેવી રીતે છાપે એટલે મેં મારા મરક મરકની પ્રસ્તાવનામાં લખ્યું છે એવું કે હું લખું છું એની જ બહુ ઓછાને ખબર અને સારું લખું છું એની તો મને એકલાને જ ખબર તો એવી સ્થિતિ હતી વિનોદ ભટ્ટે ત્યારે કંઈ બોલ્યા નહીં મેં કહું કે આ સંગ્રહ થાય એમાં તમે કંઈક મદદ કરો કશું જ બોલ્યા નહીં ત્યારે પંદર દિવસ પછી જ એમણે મને કહ્યું કે તમારા સંગ્રહની હસ્તપ્રત તૈયાર કરો પ્રકાશક તૈયાર છે હવે જેનું ક્યાંય ઠેકાણે ન પડતું ઠેકાણું ન પડતું હોય એવા મૂર્તિયાને કંઈ ઠેકાણાની પસંદગીનો પ્રશ્ન હોતો નથી મારે તો કોઈ પણ પ્રકાશક છાપે એટલું જ પૂરતું હતું છતાં મેં પૂછ્યું કે કોણ છાપશે તો કે વોરાયણ કંપનીના શિવજીભાઈ આશર છાપશે હું તો સ્તબ્ધ થઈ ગયો એ વખતે જે પ્રથમ પંક્તિના પ્રકાશકો ગણાય ઉત્તમ પ્રકાશન ગૃહો ગણાય ગુજરાતના એમાં આ વોરાયણ કંપનીનું નામ આવે અને ઉમાશંકર જોશી નિરંજન ભગત સુરેશ દલાલ વિનોદ ભટ્ટ આ બધાના પુસ્તકો એમણે પ્રસિદ્ધ કરેલા એમાં પણ મજાક નહોતા કરતાં એમ મને ખ્યાલ આવ્યો વિનોદભાઈએ પૂરી ગંભીરતાથી કહ્યું એટલે કે છે કે તમે જલ્દી આની હસ્તપ્રત તૈયાર કરી નાખો બહુ લોભ ના કરશો મોટું પુસ્તક કરવાનું ચુનંદા લેખો લો અને આપણે એમને એ છાપશે નિશ્ચિત રીતે છાપશે પછી મારા વિદ્યાર્થી મિત્રભાઈ ભીખેશ ભટ્ટ એ મારે ઘેર પંદર દિવસ રોકાયા અને સવારે હું વહેલો ઉઠીને લખું બધા જ લેખો છપાયેલા હતા છતાં એ બધા લેખો મેં બબ્બે વાર લખ્યા અને ફેર કર્યા ફેર કરવાનું કામ ભીકેશ ભટ્ટે કર્યું અને સવારે નવ સાડા નવ ઓફિસે જાઓ ત્યાં ભીકેશ ભટ્ટને આપતો જાઓ સાંજ સુધી એ લખે એટલે એમ મરક મરકની હસ્તપ્રત તૈયાર થઈ અને એનું ટાઇટલ પણ વિકેશ ભટ્ટે જ બનાવેલું અને એ વોરા એન્ડ કંપનીમાં એકવાર હસ્તપ્રતને શણગારીને સરસ અક્ષરે ભીખેશે લખ્યું હતું પણ મેં આમ સરસ ફાઇલ બનાવીને એના ઉપર પહેલી ભેટમાં આપતા પુસ્તક હોય ને બહુ પટ્ટી બાંધે ને એ બધું કરે ને તો એવી રીતે સરસ શણગારીને એટલે આશરભાઈને જરા હસવી આવ્યું હશે કારણ કે આ રીતે કોઈ હસ્તપ્રત આપવા નહીં આવ્યો હોય એમને પછી થોડા દિવસ પછી આશરભાઈને મળવાનું થયો પુસ્તક તો છપાઈ રહ્યું હતું પણ હસ્તપ્રત તો વાંચી હોય ને પ્રકાશકે એટલે મેં એમને પૂછ્યું કે કેવું લાગ્યું પુસ્તક તમને હસ્તપ્રત વાંચતા એટલે આશરભાઈ કે મેં હસ્તપ્રત વાંચી જ નથી એ કે ભટ્ટ સાહેબે કહ્યું કે આ છાપવાનું છે એટલે છાપવાનું અને ભટ્ટ સાહેબ જેને માટે એમ કહે ને કે આ પુસ્તક છાપવા જેવું છે તો એ છાપવા જેવું જ હોય એટલે મેં એ હસ્તપ્રત વાંચવામાં પાછો સમય જાય એટલે એમના ઉપર વિશ્વાસ રાખીને મેં આ પુસ્તક છાપવા આપ્યું જ છે પુસ્તક સારું જ હશે એમાં કોઈ શંકા નથી આટલું બધું ભરોસો પ્રકાશકોને વિનોદભાઈ ઉપર હતો અને છેક સુધી આજીવન રહ્યો જુદા જુદા પોતાના જ પ્રકાશક એવું નહીં કોઈ પણ પ્રકાશકનો વિનોદભાઈ ઉપર ઘણો ભરોસો છેક આજીવન રહ્યો પછી તો એ આશરભાઈ આ પછી મારે ઓગણીસો સત્યોતેરમાં થયું આશરભાઈ પાંત્રીસેક વર્ષ પછી મહેન્દ્રભાઈ મેઘાણી ભાવનગરથી આવ્યા હતા અમદાવાદ અને એમના દીકરી મંજરીબેન મેઘાણીને ત્યાં એ હતા અને હું એમને મળવા ગયો ને ત્યાં આશરભાઈ પહેલી જ વાર ઘણા બધા વર્ષો પછી પહેલી જ વાર મળ્યા પાછા એટલે મેં મહેન્દ્રભાઈને કહ્યું કે આ આશરભાઈ છે ને એ મારા પહેલાં પુસ્તકના પ્રકાશક છે એટલે આશરભાઈએ કહ્યું કે આજે મને આનંદ છે કે તમારા પહેલાં પુસ્તકનો હું પ્રકાશક બની શક્યો આ વિનોદ ભટ્ટના સૌજન્યથી એટલે તમે જુઓ કે આ મારે માટે તો અત્યંત પ્રસન્નતાની વાત હતી આશરભાઈ આમ કહે તે પણ કૃતજ્ઞતાની પણ વાત હતી કે વિનોદભાઈ ન હોય તો આ ન થઈ શક્યું હોત પછી તો મરક મરકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું ગુજરાત સરકારનું ઇનામ મળ્યું બીજું ઇનામ એ વખતે ગુજરાત સાહિત્ય અકાદમી સ્થપાઈ નહોતી સરકારનું ઇનામ મળ્યું પાઠ્યપુસ્તક તરીકે નિયત થતું રહ્યું અને અત્યારે મારા હાસ્યરસના તેર પુસ્તકો છે એ તેર પુસ્તકોમાં સૌથી વધુ પુનર્મુદ્રણો એ મરક મરકના થયા છે એટલે આ તમે જુઓ કે એ મારું પહેલું જ પુસ્તક છે પણ આટલા પુનર્મુદ્રણો એની બીજા કોઈ પુસ્તકમાં થયા નથી અને એ બધો જ યાશ હું વિનોદભાઈને આપું છું એટલે મારું બીજું પુસ્તક આનંદ લોક એ મેં વિનોદભાઈને અર્પણ કર્યું છે અને એમાં મેં એક પંક્તિ લખી છે સુદામા ચરિત્ર પ્રેમાનંદનું આખ્યાન છે એમાંથી સુદામા શ્રી કૃષ્ણને મળવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણ એની પટરાણીઓને એમ કહે છે કે આપણે આ જે સુખ ભોગવી રહ્યા છીએ ને મહેલમાં એ બધું આમને પ્રતાપે છે એટલે સુદામા કહે છે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે આ આજે તમે મને મોટો મેં આ વિનોદ ભટ્ટનીને અર્પણ કરતા આ પંક્તિ લખી છે કે મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે એટલે આ જો પ્રારંભમાં પછી તો ગુણવત્તાના આધારે લેખક ટકતો હોય છે પણ પ્રારંભમાં આવા કોઈ એને ટેકો આપનારા મળે તો જ પ્રકાશનનો મેળ શરૂઆતમાં તો પડે આ દસમાં દસ વર્ષ સુધી રવિવારીય બેઠકો ચાલી પછી અમે સ્કૂટર ચલાવવાનું ઓછું કર્યું ધીમે ધીમે બંધ કર્યું એટલે રૂબરૂ મળવાનું ઓછું થતું પણ એનું સાટું ટેલિફોનથી અમે વાળ્યું શરૂઆતમાં તો હું રવિવારે ટૂંકો ફોન કરી શકતો હતો કારણ મારે ત્યાં ફોન નહોતો એટલે ટેલિફોન બૂથ ઉપરથી એમની કોલમ અંગે મારો પ્રતિભાવ દર રવિવારે હું ટેલિફોનથી આપતો હતો ટેલિફોનના બૂથ ઉપરથી તે પછી મારે ત્યાં ફોન આવ્યો અને પછી સળંગ સિલસિલો ચાલ્યો શરૂઆતમાં ટેલિફોનના ચાર્જ થતો હતો ત્રણ મિનિટ વાત કરીએ તો અમુક ચાર્જ થાય તમે જુઓ કે વિનોદ ભટ્ટ ઝીણી ઝીણી બાબતનું કેટલું ધ્યાન રાખતા મારે હું ફ્રી થાઉં ત્યારે એમને ટેલિફોન કરવાનો અને તરત એમ કે તમે ટેલિફોન મૂકી દો હું કરું છું અને પછી અડધો પોણો કલાક એ વાત કરે એટલે હું કહું કે ક્યારેક તો મારા ખર્ચે ફોન કરીએ તો કે નહીં હું મોટો છું એટલે મારે જ ખર્ચ કરવાનો હોય આવું ક્યારેક હોટેલમાં કે એમ ગયા હોઈએ ત્યારે પણ એ કદી બીજાને પૈસા ચૂકવવાના દે એ પોતે જ પૈસા ચૂકવે એટલે પછી તો પેકેજ આવી ગયું ટેલિફોનમાં ગમે એટલી વાત કરો પછી આ રીતે વાત થાય લાંબી લાંબી વાત થાય અને ઓગણીસો છન્નુંમાં એ રિટાયર થયા અઠ્ઠાવન વર્ષે અને ઓગણીસો અઠ્ઠાણુંમાં હું રિટાયર થયો હું રિટાયર થયા પછી વીસ વર્ષ સુધી બે હજાર અઢાર સુધી અમે દરરોજ પોણી પોણી કલાક વાતો કરી અમારો ટેલિફોન ચાલતો હોય ત્યારે બંનેના મિત્રોને એટલે મારા મિત્રોને ખબર પડી જાય એ વખતે જો ફોન કરે તો કે વિનોદ ભટ્ટ સાથે વાત ચાલતી હશે અને વિનોદ ભટ્ટના મિત્રોને ખબર પડી જાય કે બોરીસાગર સાથે વાત ચાલતી હશે એટલે આ રીતે સળંગ વાત ચાલી અમારી વીસ વર્ષ સુધી અમે આમ આટલી વાત કેવી રીતે ચાલે શું ચાલી હશે તો એક નવાય લાગે એવું છે આજે બધું પણ અમારે કોઈ એજન્ડા નહીં ફોન જોડાય ત્યારે કોઈ એજન્ડા નહીં કે આજે આની વાત કરવી છે છતાં વાત તે વાત નીકળતી જાય અને ક્યારે સમય આટલો પસાર થઈ જાય એનો કંઈ ખ્યાલ સરખો બંનેમાંથી કોઈને આવે નહીં અને નવાઈની વાત એ છે કે બે હાસ્ય લેખકો વચ્ચેની આ વીસ વરસ ચાલેલી વાતમાં પંચોતેર ટકા વાતો તો ગંભીર હતી રોજ કંઈ અહસાસ થતી હતી એવું હતું જ નહીં કારણ કે અંગતતા જ્યારે વધે ત્યારે પોતાની જે અંગત વાતો હોય એ એકબીજા શેર કરવાની સુખ દુઃખની વાતો હોય એ બધું આ ટેલિફોન ઉપર ચાલે અને મારે કહેવું જોઈએ કે અંગત વાતો કરવામાં મારા કરતાં વિનોદ ભટ્ટ વધારે નિખાલસ હતા એ કોઈ પણ જાતનો પડદો રાખ્યા વગર એ મને એમની બધી જ વાતો કહેતા હતા અને એને કારણે જ આમ મને ખબર વધારે ખબર પડી કે આ લેખક હસવાન હસાવાનું જ જાણે કામ કરે છે એવું બધાને લાગે એ માણસ અંદરથી કેટલા રૂજુ છે કેટલા બધા સંવેદનશીલ છે એનો એને ઉપરથી ખ્યાલ આવે બીજું આમ જે વાતો અમારી ચાલતી હતી એમાં છેલ્લા આમ વિનોદભાઈને ભણવાનું નહોતું ગમતું એટલે પાંત્રીસ ટકા માર્કે પાસ થાય એટલું માંડ વાંચતા થાય પણ વાંચનના બહુ જ રસિયા હતા ઈતર વાંચનના બહુ જ રસિયા હતા એટલે એમણે લખ્યું પણ છે કે ભણવાની ચોપડીની અંદર બીજી વા વાર્તાની ચોપડી નાખીને મેં વાંચીએ બાપુજી આમથી તેમ આંટા મારતા હોય એટલે પહેલી અંદર નાખીને વાંચતા એટલે વાંચવાના બહુ શોખીન હતા અને છેલ્લા વર્ષોમાં રિટાયર થયા પછી તેમણે ખૂબ વાંચ્યું અને એમનો વાંચનનો મુખ્ય રસ આત્મકથા અને જીવનચરિત્ર દુનિયાભરના લોકોના જીવનચરિત્ર એની આત્મકથાઓમાંથી એ પસાર થયા અને એ મને એની બધી વાતો કરે એમને જ્યારે કંઈ કોઈ આ નવું વાંચ્યું હોય કંઈ પ્રસંગ યાદ આવે અને મારો વાંચવાનો મુખ્ય રસ કવિતા વાર્તા અને નવલકથા એ મારો વાંચવાનો મુખ્ય રસ એટલે હું એમને આ પ્રકારનું કોઈ વાત કરતાં કરતાં કંઈ યાદ આવે એટલે હું કહું ફલાણા લેખકની આવી એક વાર્તા છે કે આ ફલાણી નવલકથામાં આવું આવે છે આવી વાત થાય કવિતાની પણ બહુ જ વાત થાય એટલે એ રીતે આ વીસ વર્ષ અમે ઘણા સમૃદ્ધ થયા એટલે હું તો થયો જ એવું મને સતત લાગ્યા કરતું હતું કે એમની પાસેથી જે જાણવા મળ્યું આત્મકથાઓને જીવનચરિત્રોને માટે એ કદાચ મેં ક્યારેય વાંચ્યું ના હોત અને ક્યારેક હળવો મુદ્દો હાથ જાય તો પછી ખડખડાટ પણ ચાલે અને એમને જોક્સ એનું સંપાદન કર્યું હતું જોક્સમાં એમનો રસ છેલ્લે સુધી અને નવી કોઈ જોગ હોય તો એ કહે મોટે ભાગે મારા માટે નવી હોય પછી હું કોઈક વાર આમ વેર વાળવા માટે હું પણ જોક કહું એટલે પછી એવું કહે કે રંગ વિનોદ પાનું ત્રેપનમું એવું કહે એટલે એટલે મહાભારત માટે એવું કહેવાય છે ને વ્યાસો સિસ્ટમ જગત સર્વન કશું એવું નથી મહાભારત જગતમાં હોય મહાભારતમાં ન હોય એવું કશું જ નથી બધું વ્યાસનું એઠું છે એવું સંસ્કૃતમાં એક ઉક્તિ છે તો બધી જોક એમને તો આવડતી જ હોય પછી કોઈ વાર હું ઉત્સાહભંગ ન થ ને એટલે એ પછી સાંભળી લે એટલે હું પછી મને ખ્યાલ આવી જાય મેં કહ્યું કે આ જોક તમે સાંભળી હતી તો કે તમારી પાસેથી જ આ ત્રીજી વાર સાંભળી એટલે પણ એમ બધું ચાલતું રહે એટલે એ વીસ વર્ષનો જે સમૃદ્ધ સત્સંગ એને ઘણા સંસ્મરણો એને કારણે ઘણી વાત એ આવી એટલે જ પેલું ઉત્તર રામચરિતમાં આવે છે ને તેહનો દિવસ આ ગતા એ દિવસો જાણે જતા રહ્યા વારંવાર યાદ આવે એ દિવસો પણ હવે ગયા એટલે આજે પણ એમના અવસાનની તારીખ ત્રેવીસ મે બે હજાર અઢાર તો આજે પણ આ બે વર્ષથી ત્રેવીસમી મે હું અચૂક એમને ઘેર ફોન કરું છું અને એમના દીકરા સ્નેહ કે વૈદેહી કે વિનાશ કે કોઈની જોડે પણ વાત કરું પણ એક અનુસંધાન ટેલિફોનનું એ જાણે વાત કરતી વખતે એ બધું યાદ આવતું હોય છે અને મુખ્ય એક બીજી અગત થોડા સંકોચ સાથે કહું છું પણ વિનોદભાઈએ લખ્યું જ છે એટલે વિનોદભાઈ કેવા પ્રેમાળ હતા હું મારા મારો આમાં મહિમા કરવા માટે નથી કહેતો મારા કરતાં આમાં વિનોદભાઈનો મહિમા વધારે છે પણ વિનોદભાઈએ કહ્યું પણ હતું ને લખ્યું પણ હતું કે રતિલાલ બોરીસાગર મારી એચિવમેન્ટ છે આમ એમને લખ્યું પહેલી વહેલી વાર ઓગણીસો નેવાશીની સાતમી માર્ચે એમણે પ્રસન્ન ગઠરિયા નામનું પુસ્તક ચંદ્રવદન મહેતાની જે ગઠરિયા શ્રેણીના પુસ્તકો છે એમાંના લેખોનું આ સંપાદન વિનોદભાઈએ સંપાદન કર્યું એ સંપાદન એટલું સરસ થયું હતું કે વાંચીને ચંદ્રવદન મહેતાએ એમને કાગળ લખેલો કે વિનોદભાઈ તમે મારી એકોતેર પેઢી તારી દીધી એવું એવું એટલા એ ખુશ થઈ ગયા હતા એવું સરસ સંપાદન છે એ પુસ્તક મને ભેટ આપતી વખતે એમ જ આમ પુસ્તક કાઢ્યું ત્યારે એને કેમ વિચાર્યું એમ એક જ પુસ્તક કાઢીને એણે મને માય ડિયર રતિભાઈ અને પછી લખ્યું કે યુ આર માય એચિવમેન્ટ આઈ મીન વોટ આઈ સે આ એણે પહેલેવેલી વાર લખી આવ્યા પછી તો એમણે આત્મકથામાં પણ આ લખ્યું મિત્રો વિશે જે લખ્યું એમાં મારા વિશે જે લખ્યું એમાં આ લખ્યું અને પછી પહેલું તે માંદા પડ્યા એની માંદગી જે એન્ ને એન્જિયો પ્લાસ્ટિન એમાંથી એ પસાર થયા એના વિશે પુસ્તક લખ્યું પહેલું તે માંદા પડ્યા એમાં પણ આ લખ્યું પણ એમાં એક ઉમેરો પણ કર્યો એમણે એમને હોસ્પિટલમાં જ્યારે આ ઓપરેશન એન્જિયોગ્રાફી થવાની હતી ત્યારે સવારે સાત વાગે આવવાના હતા તો એની પહેલાં હું ને મારા વિદ્યાર્થી મિત્ર ભીખેશ ભટ્ટ એ ત્યાં પહોંચી ગયેલા એ બધું વર્ણન એમણે જે પુસ્તકમાં કર્યું છે ને એમાં એણે આ લખ્યું છે ફરી કે રતિલાલ બોરીસાગર મારી એચિવમેન્ટ છે પછી ઉમેર્યું છે અને ભીખેશ ભટ્ટ મને એના તરફથી બોનસમાં મેળ્યો છે એવું એમણે લખ્યું છે આમાંથી એક ચમત્કાર પણ સર્જાયો ભીખેશ ભટ્ટ અત્યારે નારણપુરામાં શુભલક્ષ્મી ટાવરમાં જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટનો નક્કી એ અરસામાં કરેલું અને એવું નક્કી કરેલું કે બાનાના પૈસા આપ્યા પણ જો આ ફલાણી તારીખ સુધીમાં જો બાકીના પૈસા આપી દે તો નહીં તો વેચાણ ફોક થાય કારણ કે પહેલાં કેટલો વખત રાખી જોઈએ એટલે એને જોક થયો નહીં પણ એ એટલા પ્રમાણિક ભીખેશ ભટ્ટ ને એટલા ખાનદાન કે એમને કહેવા ગયા ફ્લેટના માલિકને ફ્લેટના માલિક વિદ્યાનગર હાઈસ્કૂલમાં શિક્ષક સેવક સાહેબ કહેવા ગયા કે મારાથી પૈસાની વ્યવસ્થા થશે નહીં તો તમે આ વેચાણ આપણે ફોક કરીએ મને મંજૂર છે હવે એ આ ભીગેશભાઈએ કહ્યું ને એ જ અરસામાં પહેલાં એ તરત ફોક ના કરી દીધો કહ્યું કે વિચારીશું પણ એ જર્સામાં ચિત્રલેખામાં આ પુસ્તક હપ્તાવાર આવતું હતું સેવક સાહેબે એ હપ્તો વાંચ્યો અને એમાં એવું લખ્યું હતું કે આ બિકેશ ભટ્ટ મને રતિભાઈ તરફથી બોનસમાં મળ્યો છે એટલે સેવક સાહેબને એમ થયું મને એ નામથી ઓળખતા હતા પણ વિનોદભાઈનું તો બહુ જ નિયમિત વાંચતા હતા બધું ને એમને બહુ જ અહોભાવ હતો એમના માટે તો એમણે એમ કહ્યું ભીખેશભાઈને કે આપણે વિનોદ ભટ્ટ જેવા તમારા માટે આવું લખે તો મારે ફ્લેટ તમને જ આપવાનો હોય તમારે ગમે એટલું મોડું થાય તો વાંધો નહીં પણ ફ્લેટ તો હું તમને જ આપીશ અને આજે ભીખેશ ભટ્ટ એ જ ફ્લેટમાં રહે છે એ ચમત્કાર આ વિનોદ ભટ્ટના લેખને આભારી છે વિનોદભાઈ આવું લખે મારા માટે કે મારી એચિવમેન્ટ છે તો મને આનંદ થાય જ તે એમાં કંઈ આપણને આ એક વિનોદ ભટ્ટ જેવા લેખક એના હૃદયમાં ન હોય એવો એક પણ શબ્દ એ ક્યારેય લખ્યો નથી ક્યારેય બોલ્યા નથી એ વિનોદભાઈ એમ કહે કે આ રીતે આ મને મારી એચિવમેન્ટ છે મને આનંદ થાય પણ હું બરાબર સમજું છું કે મારી યોગ્યતા કરતાં વિનોદભાઈનો પ્રેમ આમાં વિશેષ કારણભૂત છે કારણ એવું છે કે આપણે જે વિપુલ દર્શક કાચ હોય છે ને જે કાચમાંથી આપણે જોઈએ તો વસ્તુ હોય એના કરતાં મોટી દેખાય અક્ષર હોય એના કરતાં મોટો દેખાય તો આ જે પ્રેમનો જે વિપુલ દર્શક કાચ છે એમાંથી જ્યારે જ્યારે આપણા કોઈ પણ પાત્રને આપણે જોઈએ છીએ ત્યારે ત્યારે આપણને એના જે ગુણો છે તે ગુણો તો હોય પણ હોય એના કરતાં મોટા દેખાય એટલે વિનોદભાઈએ જે મારા માટે આ કહ્યું એમાં હું ચોક્કસ માનું છું કે એમના પ્રેમના વિપુલ દર્શક કાચ દ્વારા એમણે મને જોયો છે મને ગમ્યું છે જરૂર પણ આ સમજણ મેં ટકાવી રાખી છે કે આ વિનોદભાઈના પ્રેમને વધારે આભારી છે વિનોદભાઈએ આ જે આ લખ્યું પછી એક લેખ પણ કર્યો છે પરબમાં બે હજાર એકમાં માં એ લેખ છપાયો છે અને એનું નામ છે અમે યુગ પ્રવર્તકો અમે યુગ પ્રવર્તકો આપણા સાહિત્યમાં છે ને આમ બધા યુગો યુગ યુગના પ્રતિનિધિ બબેના જોડકામાં એવા ઘણા નામ છે ઉમાશંકર સુંદરમ કે વેણીભાઈ પુરોહિતને બાલમુકુદ દવે કે સુરેશ દલાલને હરિન્દ્ર દવે આ આ આવા આવા જોડકાઓ એટલે એને એ તો બરાબર વાજબી રીતે સ્થપાયેલા જોડકા છે એમના સાહિત્યની ગુણવત્તાના આધારે પણ પછી ઘણીવાર લેખકના મનમાં એમ થાય કે આપણું રેકગ્નિશન થાય એ તો દરેક લેખકની છે ભય કે એની સ્વીકૃતિ થાય લેખક તરીકે પણ કેટલીક વાર સ્વાવલંબનના પ્રયોગો કરીને પણ સ્વીકૃતિ કરાવવાના જે પ્રયત્નો લેખકો કરે છે એની મજાક ઉડાવતો આ લેખ છે પણ સાથે સાથે મારા માટેનો પ્રેમ પણ છે કે એમણે આ યુગ પ્રવર્તકમાં કોણ યુગ પ્રવર્તક તો કે એક વિનોદ ભટ્ટ અને બીજા રતિલાલ બોરીસાગર બે હજાર એકમાં આ છપાયો હતો એટલે જે નવું વરસ નવી પહેલી શરૂ થઈ બે હજાર એકથી નવી શતાબ્દી તો એ શતાબ્દીમાં પહેલાં બે હાસ્યલેખકો યુગ પ્રવર્તક હાસ્યલેખકો અને પણ એમણે એમને એમની જોડે મને બેસાડ્યો આ એમાં જોવાનું છે એ આ ઉપરથી ભલે મજાક લાગે પણ ગર્ભિત રીતે એમણે મને એક વિશેષ સ્થાન આપવાનો પણ એમનો ભાવ છે એ લેખમાં આમ તો શરૂ એવી રીતે થાય છે કે ભદ્રમભદ્ર નવલકથા છે ને રમણભાઈ નીલકંઠની હાસ્ય નવલકથા એમાં બે પાત્રો છે કુશલ વપુશંકર અને પ્રસન્ન મનશંકર તો કુશલ વપુશંકર એકવાર એમ કહે છે કે હું ને પ્રસન્ન મનશંકર દુનિયાના સૌથી વધુ બુદ્ધિમાનો છીએ એવું હું જ નથી માનતો પ્રસન્ન મનશંકર પણ એમ જ માને છે આનો આધાર લઈને એમણે એમણે લખ્યું છે કે અમે અર્થાત પ્રસન્ન મન શંકર અને કુશલ વપુશંકર ઉર્ફે અનુક્રમે હું ને વિનોદ ભટ્ટ હું વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર એ આ યુગ પ્રવર્તક લેખકો છીએ અને પછી લેખના અંતે એમણે વિગતથી આ અમારા લેખો વિશે આ વાત લખી છે એની થોડીક લીટીઓ વાંચી જાઉં કે અમે બંને હાસ્યકારો દસકાઓથી હાસ્ય ક્ષેત્રે યતકિંચિત પણ મૂલ્યવાન પ્રદાન કરી રહ્યા છીએ અને અમે જે કંઈ લખ્યું છે કે લખી રહ્યા છીએ તેને મૂલ્યવાન કહેતા ધારો કે તમારો જીવ કચવાતો હોય બળતો હોય મૂલ્યવાન શબ્દ અમારા સંદર્ભમાં તમને ગેરસમજ ફેલાવનારો લાગતો હોય મોટો પડતો જણાતો હોય તો મૂલ્યવાન શબ્દ છે કે તેના સ્થાને કિંમતી શબ્દ મૂકવાનો તમારો આગ્રહ હોય તો એની સામે અમે વિરોધ નહીં કરીએ એને અમારી નમ્રતા લેખશો વર્ષોથી અમે બંને એટલે વિનોદ ભટ્ટને રતિલાલ બોરીસાગર અખબારોની કોલમો ભરીએ છીએ એ કોલમ છપાય એ જ દિવસે બપોર સુધીમાં તે પસ્તીમાં પલટાઈ જાય છે એટલે તમારે સમજવાનું છે કે પસ્તીના ભાવ પણ આજકાલ ઘણા વધારે આવે છે એટલે મૂલ્યવાન નહીં તો એ અમારું લેખન કિંમતી તો છે જ આવું એમણે એ લેખની અંદર લખ્યું છે ને એ પરબ સામિકના બે હજાર એકના એમાં છપાયેલું રહીશ મણિયારે આ કોઈ પુસ્તકમાં નથી તો રહીશ મણિયારે એ મોકલી આપ્યું વિકેશ ભટ્ટે એની પ્રિન્ટ કાઢી આપી અને એને કારણે આજે હું એ રજૂ કરી શક્યો વિનોદ ભટ્ટની પહેલી મુલાકાત એ જેટલી નાટ્યાત્મક હતી ને એના કરતાં અનેક ગણી વધારે હૃદય દ્રાવક એમની સાથેની છેલ્લી મુલાકાત હતી વિનોદ ભટ્ટની માંદગી જ્યારે વધારે વધારે ઘેરી થતી ગઈ ત્યારે છેલ્લા ત્રણેક મહિના હું ને ગુર્જર પ્રકાશનવાળા મનુભાઈ એ અઠવાડિયામાં શરૂઆતમાં અઠવાડિયામાં બે વાર પછી અઠવાડિયામાં ત્રણ વાર અને છેલ્લા અઠવાડિયા છેલ્લા મહિનામાં તો અમે આમ એકાત્ર લગભગ વિનોદભાઈ ત્યાં જઈએ સાંજે અને બે કલાક ત્યાં રહીએ એમની સાથે વાતો કરીએ એ પછી વાતો કરવાના બધામાં આમ એટલે એમને આમ એક પ્રકારે પીડા ઘણી થતી હતી એટલે પંચાણુંની માંદગી વખતે જે જીજી હતી કે મારે જીવવું છે એ માંદગી આ આ વખતની માંદગી કરતાં વધારે ભયંકર હતી પણ એ વખતે એમની પ્રબળ જીજી હતી અને એ માંદગીમાંથી એ બેઠા થયા પણ આ છેલ્લી માંદગી વખતે ને એમાંય નલિનીબેનનું અવસાન થયું પછી એ હારી જેવા હતા ત્રેવીસમી મે બે હજાર અઢારના દિવસે એમનું અવસાન થયું અગિયાર વાગે સમાચાર આવ્યા એના બે દિવસ પહેલાં એકવીસમી મે રાત્રે અમે વિનોદભાઈને ત્યાં ગયા એટલે સાંજે જઈએ રાત પડી જાય એકાદ બે કલાક રહીએ મનુભાઈ જાતે મને ડ્રાઈવ કરીને પોતે ડ્રાઈવ કરીને મને લઈ જાય ત્યાં અને પણ વિનોદભાઈ ખાસ બોલતા નહોતા આપણે વાત કરાવવાનો ઘણો પ્રયત્ન કરીએ અમે તે દિવસે એમને બહુ બોલાવવા પ્રયત્ન કર્યો પણ વિનોદભાઈ કંઈ જવાબ આપતા નહોતા પછી તો ઘણો વખત થયો એટલે અમે જવાનું નક્કી કર્યું કે આ ચાલો હવે ઘેર જઈએ તો એમના સંતાનોમાંથી એટલે સ્નેહ વૈદેહી કે વિનાશ એમની દીકરી કે એમણે કહ્યું કે આ બોરીસાગર કાકા અને મનુભાઈ એ જાય છે તો તમે બેઠા થાઓ પહેલાં તો એમણે ના પાડી પણ પછી ટેકો દઈને બેઠા કર્યા અમે આમ એ ઊભા થાય અને બરાબર અમે સામે ઊભા હતા હવે ઘણી અશક્તિ હતી છતાં એ પડખું આમ બાજુમાં ફરી ગયા એને સામેની બાજુ એટલે અમારી સામે એમનું જે મોં આમ ઊભા થાય ને આવવું જોઈએ એને બદલે આમ ફરીને બેસી ગયા કશું બોલ્યા નહીં એટલે હું વિનોદભાઈ વિનોદભાઈ વાત તો કરો વિનોદભાઈ એમ કહેતો રહ્યો પણ એક અક્ષરનો પણ એમણે જવાબ આપ્યો નહીં એટલે એમના સંતાનોમાંથી કોઈએ કહ્યું કે બોરીસાગર કાકા તમને ક્યારના બોલાવે છે તમે વાત કરો એની જોડે તો એમણે કહ્યું મારે એમની સાથે વાત નથી કરવી આ બહુ અઘરું હતું સાંભળવાનું વિનોદ ભટ્ટના મોયથી આ સાંભળવું અઘરું હતું પછી એ ન બોલ્યા પછી નીકળવાનું તો હતું જ અમારે એટલે પાછું છેલ્લી વાર સંતાનોમાંથી કોઈએ કહ્યું કે બોરીસાગર કાકા હવે ક્યારે પાછા આવે તો એમણે કહ્યું ક્યારેય એમણે પાછા આવવા નથી એવું કહ્યું એમણે આમ ઘડીક તો હું આમ સ્તબ્ધ થઈ ગયો અને એણે મોં ફેરવું નહીં એટલે ન જ ફેરવું અને પછી એમની આટલી આ પેલી ચેષ્ટા હતી ને હું એમની સામે જઈને ઊભો રહું એ મને બહુ ઠીક ન લાગ્યું એટલે અમે પછી આવજો કહીને નીકળ્યા પણ મારા મનમાં એકદમ ઝબકારો થયો મારા પિતાજી એમની છેલ્લી માંદગીમાં એ મારાથી મોટાભાઈ હિંમતભાઈ ત્યાં અમરેલી હતા અને છેલ્લી માંદગી તો મારા બેન જયાબેન એ રાજકોટથી ખબર કાઢવા ત્યાં આવેલા અને હિંમતભાઈ તો આમ જેને શ્રવણની જેમ સેવા કરતા હતા બેન તો એમને બહુ જ પ્રિય બાપુજીને એકદમ બેન માટે એક જ દીકરી પણ આ જ્યારે આ દીકરીનો મહિમાની વાત નહોતી એ જમાનામાં અમારા ઘરમાં ત્રણ ભાઈઓ વચ્ચે એક બેન આમ દબદબાથી મોટા થયા બેનની વાત કોઈ ટાળે નહીં એવું જિંદગીભર રહ્યું પછી તો એ બેન પણ બાપુજીને બહુ જ વાલા એટલે બેન પણ આવેલા એ વખતે બાપુજીએ એકાએક કહી દીધું કે હિંમતને ને જયાને મારી પાસે આવવા દેશો નહીં બંનેને તો ઘણો જ આઘાત એમાં હિંમતભાઈ તો સ્થિત પ્રજ્ઞ જેવા હતા પણ બેનને તો બહુ જ રડી પડ્યા એકદમ એટલે એક વડીલે એમ સમજાયું કે જુઓ બાપુજીને મૃત્યુનો અણસાર આવી ગયો છે અને એટલે એ એમના સંતાનો જેમને માટે એમને અઢળક પ્રેમ છે એ સંતાનોમાંથી જીવ કાઢી લેવા માગે છે એ એમને એમને જોવા માગતા નથી કે એમને નજરે પડવા દેવા માગતા નથી અને જે હોય તે પણ ત્રણેક દિવસ પછી જ બાપુજીનું અવસાન થયું વિનોદ ભટ્ટે આવું કહ્યું કે મારે નથી વાત કરવી બોરીસાગર સાથે અને હવે પછી એ ક્યારેય આવે નહીં એવું કહ્યું એકવીસમી મેની રાત્રે એક દિવસ પછી જ ત્રેવીસમીએ બુધવારે અગિયાર વાગે એમનું અવસાન થયું જ્યારે આ અમે ગયા ત્યારે એવું નહોતું લાગતું કે બે જ દિવસ પછી વિનોદભાઈ નહીં હોય આ આમાં આપણે જે અર્થ કરીએ તે પણ મને આમાં વિનોદભાઈનો મારા માટેના પ્રેમનું સર્વોચ્ચ શિખર દેખાય છે અને ઓગણીસો પંચોતેરમાં શરૂ થયેલી અમારી સ્નેહયાત્રા એ સ્નેહયાત્રાની આ પરાકાષ્ઠા હું ગણું છું આને એટલે આ રીતે ઓગણીસો પંચોતેરથી આટલા વર્ષ વિનોદભાઈ સાથે બહુ જ સ્નેહ સંબંધથી રહ્યા અને એના સાવ અંગત કહેવાય એવા મારા સંસ્મરણો મેં આપને કયા